हरि ओम विद्यार्थी मित्रों, धोरण बे अंग्रेजी लेसन नंबर थ्री। आज लेसन नंबर थ्री व्हीकल्स ना आपणे बधा स्पेलिंग फरीथी एक वार लखीशू अने बोलीशू। बराबर, तमे अत्यार सुधीमां दरेक स्पेलिंग हाथ पर जर लखी लीधो हशे, नोटमां अने मोढे पण करी लीधो हशे। तो हवे आजे सड़ंग बधा स्पेलिंग नोटमां केवी रीते लखवा ए पण आपणे जोई लईए। तो शुरुआत करिए लेसन नंबर थ्री व्हीकल्स एना स्पेलिंग। सूचना लक्ष्य दरेक जन नीचे आपेल स्पेलिंग एक वार लखो। नीचे आपेल स्पेलिंग उच्चार साथे लखो। પછી તમારે લખવાનું છે પેલી ચાર અર્થ। ચલો હું લીટી પાડું છું, બરાબર છે? દરેક જણ ત્યાં સુધી સ્પેલિંગ જો ના કર્યા હોય તો એકવાર વાંચીને તૈયાર રાખે। લીટી કઈ રીતે દોરવાની છે અને સ્પેલિંગ કઈ રીતે લખવાના છે એ તમને આગળ વિડીયોમાં ખ્યાલ આવી ગયો હશે, બરાબર છે? છતાં પણ જ્યાં સુધી હું તમને અંગ્રેજી શીખવાડીશ ત્યાં સુધી આપણે લીટી તો દોરવાની જ રહેશે। લીટી દોર્યા વગર અંગ્રેજીમાં લખવાનું નથી। પહેલો સ્પેલિંગ લખીશું, કયો છે પહેલો સ્પેલિંગ? કાર। કયો સ્પેલિંગ છે? કાર। શું સ્પેલિંગ થશે કારનો? સી એ આર, કાર એટલે કાર। તો લખો અહીંયા સી એ આર, કાર એટલે કાર। પછી બીજો સ્પેલિંગ છે બસ, બસ એટલે બસ। યાદ છે ને ભાઈ બધાને? હે ને, સી એ આર, કાર એટલે કાર, બી યુ એસ બસ એટલે બસ। ચલો ત્રીજો સ્પેલિંગ શું હતો? મોઢે કર્યા છે ભાઈ દરેક જણે, શું છે સ્પેલિંગ? વેન, જેમાં તમે દરરોજ સ્કૂલે આવો છો ને। તો ચલો લખો વી એ એન, વેન એટલે વાન, બી એ એન, વેન એટલે વાન। ચલો
એના પછી જી જે ડબલ ઈ પી જી એટલે જી જી એટલે શું થશે જી ચલો સી એ આર કાર એટલે કાર બી યુ એસ બસ એટલે બસ બી એ એન વેન એટલે વાન જે ડબલ ઈ પી જીપ એટલે જીપ ચલો એના પછી કયો સ્પેલિંગ હતો કોને યાદ છે બોટ કયો સ્પેલિંગ હતો બોટ બી ઓ એ ટી બોટ એટલે હોડી બી ઓ એ ટી બોટ એટલે હોડી પછી મેં તમને સમજાવ્યું હતું હોડી પછી શું આવે હોડી નાની હોય અને એના કરતાં મોટો શું હોય વહાણ તો વહાણનો શું સ્પેલિંગ થશે એસ એચ આઈ પી સી સી એટલે વહાણ સી એટલે શું થાય વહાણ ચલો છ સ્પેલિંગ લખ્યા આપણે બરાબર ચલો ફરી બોલી જઈએ સી એ આર કાર એટલે કાર બી યુ એસ બસ એટલે બસ વી એ એન વેન એટલે વાન જે ડબલ ઈ પી જીપ એટલે જીપ બી ઓ એ ટી બોટ એટલે હોડી પછી એસ એચ આઈ પી સીપ એટલે વહાણ તો હજી એક સ્પેલિંગ આપણે અહીંયા લખીશું પછી કયો સ્પેલિંગ હતો ટોંગા કયો હતો ટોંગા ટી ઓ એન જી એ ટોંગા એટલે ઘોડા ગાડી ટી ઓ એન જી એ ટોંગા એટલે ઘોડા ગાડી એટલે સુધી દરેક જણને ખ્યાલ આવી ગયો સ્પેલિંગ ખ્યાલ આવે છે ને ભાઈ બધાને સરસ ચલો ત્યારે હવે આગળ આગળ આપણે નવો સ્પેલિંગ લખીશું બરાબર કયો હતો સ્પેલિંગ યાદ છે કે ભૂલી ગયા જોઈને લેવાનું હો ભાઈ નોટમાં નોટમાં જોયા વગર બોલવાનું છે હા આપણે તો ઘરે છીએ તો મેન ક્યાં જોવાના છે કે આપણે સેવન્ટી જોઈએ છીએ એવું નહીં કરવાનું બોલો ટ્રક પછી કયો સ્પેલિંગ હતો મને તો યાદ છે
જેમાં બેસવાનું તમને બધાને બહુ ગમે છે, મેં એક્શન કરીને બતાવી હતી ને, એમાં બેસવું ગમે છે ભાઈ. શું કહેવાય એને? ટ્રેન. શું કહેવાય? ટ્રેન. તો લખો ચલો, પી આર એ આઈ એન, ટ્રેન. રેલગાડી. ટ્રેન એટલે શું થાય? રેલગાડી. ચલો હજી બીજી આગળ લીટી દોરી દઉં. હા, ચલો ટ્રેન પછી કયો સ્પેલિંગ હતો જે તમે જ ચલાવી શકો? કયો સ્પેલિંગ હતો? તમે શું ચલાવો છો અત્યારે? સાયકલ. શું ચલાવો છો? સાયકલ. તો સાયકલનો સ્પેલિંગ શું લખવાનો હતો? મેં શીખવાડ્યું હતું બી આઈ સી વાય સી એલ ઈ. બી આઈ સી વાય બાયસિકલ એટલે શું થશે? સાયકલ અથવા સાઇકલ, બંને ચાલે બરાબર. સાયકલ અથવા સાયકલ બરાબર છે. બી આઈ સી વાય સી એલ ઈ બાયસિકલ એટલે સાયકલ બરાબર. ટી આર યુ સી કે ટ્રક એટલે ખટારો. ટી આર એ આઈ એન ટ્રેન એટલે રેલગાડી. બી આઈ સી વાય સી એલ ઈ બાયસિકલ એટલે સાયકલ. ચલો એના પછીનો કયો સ્પેલિંગ છે બોલો? ચલો હું લીટી પાડું ત્યાં સુધી યાદ કરજો. હો દરેક જણ કયો સ્પેલિંગ હતો યાદ કરી લીધું દરેક જણે? બોલો ચલો, કયો હતો? યાદ કરજો બધા સ્પેલિંગ અને મોડે કરવાના છે ભાઈ. બીજા ધોરણમાં તો બહુ બધા સ્પેલિંગ લખવાના આવશે, નાના અને મોટા બધા અર્થ પણ આવશે, ઉચ્ચાર પણ આવશે અને બારાક્ષરી પણ આવશે. ચલો સ્કૂટર પછી કયો હતો? ત્રણ પૈડા હોય, પછી ઉપર એનું પીળું હોય, ઉપરની છત પીળી હોય, કયું શું હોય? રિક્ષા. શું હોય? રિક્ષા. લખીશું ત્યારે રિક્ષા સ્પેલિંગ. ચલો આર આઈ સી એ એસ એચ એ ડબલ્યુ. શું બોલાય એને? રિક્ષો. શું બોલાય? ઉચ્ચાર શું થાય એનો? રિક્ષો. અને અર્થ શું થાય એનો? રિક્ષા. અર્થ શું થશે એનો? રિક્ષા બરાબર. ચલો હજી એના પછીનો બે સ્પેલિંગ છે, હા યાદ કરી રાખો દરેક જણ.
તો એવું બંને લીટી જોડી દો બરાબર એટલે આપણે પછી સાથે સાથે લખાતું જાય ચલો યાદ કર્યો દરે ચડે એકસા પછી કયો સ્પેલિંગ હતો ભાઈ જલ્દી જલ્દી કરજો હો બેસી રહેવાનું નથી કીધું મેં ચલો થઈ ગયો યાદ કરી લીધો બધાએ ચલો કયો સ્પેલિંગ આવે રિક્ષા પછી આકાશમાં ઉડે શું ઉડે વિમાન અને હેલિકોપ્ટર બંને બંને સ્પેલિંગ આપણે અહીંયા લખીશું પહેલા કયો સ્પેલિંગ લખવાનો છે વિમાન બરાબર તો એરોપ્લેન એ આઈ આર પી એન એ એરોપ્લેન એટલે વિમાન એ આઈ આર પી એલ એ એન ઈ એરોપ્લેન એટલે વિમાન ચલો એના પછી લખીશું હેલિકોપ્ટર એચ ઈ એલ આઈ સી ઓ પી પી ઈ આર એચ ઈ એલ આઈ સી ઓ પી પી ઈ આર હેલિકોપ્ટર એટલે હેલિકોપ્ટર બરાબર ચલો ફરીથી એક વાર બધા સ્પેલિંગ જોઈ લઈએ ટી આર યુ સી કે ટ્રક એટલે ખટારો પછી ટી આર એ આઈ એન ટ્રેન એટલે રેલગાડી પછી બી આઈ સી વાય સી એલ ઈ બાઇસિકલ એટલે સાયકલ પછી એસ સી ડબલ ઓ ટી ઈ આર સ્કૂટર એટલે સ્કૂટર આર આઈ સી કે એસ એચ એ ડબલ્યુ રિક્ષો એટલે રિક્ષા એ આઈ આર પી એલ એ એન ઈ એરોપ્લેન એટલે વિમાન એચ ઈ એલ આઈ સી ઓ પી ટી ઈ આર હેલિકોપ્ટર એટલે હેલિકોપ્ટર તો કેટલા સ્પેલિંગ કર્યા ભાઈ આપણે 14 કેટલા સ્પેલિંગ થયા 14 સી એ આર કાર એટલે કાર બી યુ એસ બસ એટલે બસ બી એ એન વેન એટલે વાન જે ડબલ ઈ પી જીપ એટલે જીપ બી ઓ એ ટી બોટ એટલે ઘોડી એસ એચ આઈ પી સીપ એટલે વહાણ યુ એન જી એ ટોંગા એટલે ઘોડાગાડી ટી આર યુ સી કે ટ્રક એટલે ખટારો ટી આર એ આઈ એન ટ્રેન એટલે રેલગાડી ટ્રેન એટલે રેલગાડી પી આઈ સી વાય સી એલ ઈ બાઇસિકલ એટલે સાયકલ સી ડબલ ઓ ટી ઈ આર સ્કૂટર એટલે સ્કૂટર આર આઈ સી કે એસ એચ એ ડબલ્યુ રિક્ષો એટલે રિક્ષા એ આઈ આર પી એલ એ એન ઈ એરોપ્લેન એટલે વિમાન અને એચ ઈ એલ આઈ સી ઓ પી ટી ઈ આર હેલિકોપ્ટર એટલે હેલિકોપ્ટર તો આજે આપણે લેસન નંબર 3 એના બધા સ્પેલિંગ એકવાર મેં તમને ફરીથી લખાયા અને બોલાયા
તમારે દરેક જણે આ બધા સ્પેલિંગ ફરજિયાત મોઢે કરવાના છે. હું તમને વારંવાર કહીશ કે મોઢે કરવાના છે, કારણ કે હું કહીશ તો જ તમે વારંવાર સાંભળશો અને મોઢે કરીને તૈયાર કરશો. લખવાનું અને બોલવાનું, લખવાનું અને બોલવાનું, કારણ કે બોલતા આવડે સ્પેલિંગ પણ લખતા ના આવડે તો ચાલે નહીં, કારણ કે આપણે પરીક્ષામાં શું કરવાનું હોય છે, લખવાનું હોય છે. બીજી એક વાત કે વર્કશીટ તમે જે લખો છો એ વર્કશીટ તમારી એકદમ ચોખ્ખી હોવી જોઈએ. વર્કશીટમાં સ્વચ્છતા હોતી નથી. ઘણા વિદ્યાર્થીઓની વર્કશીટ મેં ચેક કરી છે, ફાટી ગઈ છે, કાળું થઈ ગયું છે, ગંદું લખાણ લખેલું છે, ઉકલાઈ નહીં એવું લખેલું હોય છે, એવી કોઈ પણ વિદ્યાર્થી વર્કશીટ લખે નહીં. પછી બારાક્ષરી જ્યારે તમે લખો છો ત્યારે બારાક્ષરીમાં પહેલો અક્ષર કેપિટલ જ કરવાનો છે. ઘણા બધા વિદ્યાર્થી બારાક્ષરીનો પહેલો અક્ષર કેપિટલ કરતા નથી. હવે જો બારાક્ષરીમાં કેપિટલ અક્ષર નહીં હોય તો હું એનો સાચું હશે છતાં ખોટું આપી દઈશ, બરાબર છે? તમે ક એની સામે કે એ લખો છો તો કનો કે એ કેપિટલ જ હોવો જોઈએ. પહેલો અક્ષર કેપિટલ, બીજો અક્ષર સ્મોલ આલ્ફાબેટ, બરાબર છે? આ જ્યારે તમને બારાક્ષરી શીખવાડી ત્યારે પણ કહ્યું હતું, છતાં તમે લોકોએ વર્કશીટમાં ભૂલો કરી છે એટલે આજે હું ફરીથી તમને કહું છું, વર્કશીટમાં ખાસ સ્વચ્છતા રાખો, અંગ્રેજીમાં પહેલો અક્ષર કેપિટલ કરો અને સૂચના વાંચો અને પછી લખો. એબીસીડીમાં તમને એબીસીડીની સામે ગુજરાતી મૂળાક્ષર લખવાના કીધા છે તો પણ બધાએ એનું એ જ લખી કાઢ્યું છે. એનો એ, બીનો બી, સીનો સી એવું નથી લખવાનું. એનો અ, બીનો બ, સીનો ક, ડીનો ડ એ રીતે લખવાની છે. તમે ભૂલ કરો છો તો તમારા બધા માર્ક્સ જતા રહે છે, આવડતું હોવા છતાં. એટલે હવે વર્કશીટ લખો ત્યારે આ રીતે ખાસ ધ્યાન રાખીને લખજો, સૂચના બે વાર વાંચો અને પછી લખો. આ તમારી દર અઠવાડિયાની જે યુનિટ ટેસ્ટ આવતી હતી એ રીતની એક રીતની પરીક્ષા જ છે, બરાબર? એટલે એમાં કોઈ પણ ભૂલ કરવાની નથી. હવે આપણે લેસન નંબર 3માં એક કવિતા છે સરસ, તમારી પાસે જો પાઠ્યપુસ્તક હોય, લેસન નંબર ઇંગ્લિશની પ્રાઇમર બુક હોય તો એમાં આ કવિતા છે, રો 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 યુઅર બોટ. આ પરીક્ષા આ કવિતા તમારે તૈયાર કરવાની નથી પણ ગાતા તમને આવડવી જોઈએ. તો અહીંયા બોર્ડ ઉપર તમને લખીને બતાવું છું, જો તમારી પાસે આ ઇંગ્લિશની પ્રાઇમર બુક ના હોય તો હું બોર્ડ ઉપર લખું એ તમે લખી લેજો, બરાબર? એટલે ઘરે તમે તૈયાર કરી શકો. પહેલું છે રો 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 યુઅર બોટ. રો 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 યુઅર બોટ એટલે કે શું કહે છે, પંક્તિ 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 તારી બોટ. પંક્તિ એટલે કે આપણે જે નદીમાં પાણી નદીના પાણીમાં હોડી લઈ જઈએ છીએ તો પાણી જે આપણે જેમ નદી આગળ હોડી આગળ આગળ જાય એમ નદીના પંક્તિ પડે છે, બરાબર? એના જે વમળો દેખાય છે ને એને પંક્તિ કહેવાય. તો અહીંયા છે એનો ઉચ્ચાર હું નીચે લખું છું,
બીજી લીટીમાં આવશે જેન્ટલી ડાઉન ધ સ્ટ્રીમ, એટલે કે ધીમે ધીમે પ્રવાહની નીચે. તો અહીંયા હું લખું છું જેન્ટલી, GENTLY, જેન્ટલી ડાઉન ધ સ્ટ્રીમ, STREAM, એનો ઉચ્ચાર gently down the stream, બરાબર, એટલે કે ધીમે ધીમે પ્રવાહની નીચે. નદીનો જે પ્રવાહ હોય છે એની અંદર તમે બોટ ચલાવો એટલે તમે જોજો, જ્યારે બી તમે હોડીમાં બેસો તો પાછળ પાણી પાછળ પાછળ જતું હોય એવું દેખાશે તમને, બરાબર છે. ચલો ત્રીજી લીટી, મેરીલી મેરીલી મેરીલી. MERRILY. ચોથી વાર MERRILY. એટલે કે મેરીલી 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 મેરીલી, એટલે કે છે આનંદથી 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 હોડીમાં બેસીએ તો આપણને કેવી મજા આવે છે, ગમે છે ને. બેઠા બેઠા પાણીમાં હાથ નાખવાની પણ મજા આવે, પણ એ નંખાય નહીં, આપણું બેલેન્સ જતું રહે અને આપણે અંદર પડી જઈએ, બરાબર. એટલે અમે એનો ઉચ્ચાર લખું
અહીંયા લખવાનું છે લાઈફ ઇઝ બટ અ ડ્રીમ અહીંયા શું લખીશું આપણે એનો ઉચ્ચાર લખવાનો છે શું લખવાનું છે ઉચ્ચાર એટલે અહીંયા લખીશું લાઈફ ઇઝ બટ અ ડ્રીમ બરાબર ચલો ફરીથી Row, row, row your boat gently down the stream. Merrily, 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 life is but a dream. Row, row, row your boat gently down the stream. Merrily, 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 life is but a dream. આ કવિતા તમારે તમારી નોટમાં લખી દેવાની છે જે રીતે મેં લખી એ બરાબર તૈયાર કરવાની છે લખવાની અને વાંચવાની તો હવે આવતા તાસમાં આપણે મળીશું હરિ ઓમ